सरकारे क्लासेस संचालकों ने छूटछाट न आपता नाराजगी जोवा मळी रही छे। राज्यभरना क्लासेस संचालकोए विरोध कर्यो छे। क्लासेस खोलवा माटे मंजूरी मांगी रहा छे। कोरोना संक्रमण न फैलाय ते माटे शाळाओ पण गाइडलाइननी साथे खोलवानी मंजूरी छे। आवा समय क्लासेस खोलवाथी संक्रमण वधशे तो जवाबदारी कोनी ते एक मोटो सवाल। क्लासेस अंगे सरकारे गाइडलाइन पण जारी नथी करी। क्लासेस संचालको खुद गाइडलाइननुं केटलुं पालन करावी शके ते पण सवाल छे। समझदार जयंती चौधरी जोड़े गया छे। जयंती, सरकारे क्लासेस संचालकों ने छूटछाट न आपता हवे क्लासेस ना संचालकों से विरोध करी रहा छे, केवा प्रकारनी मांगणीओ छे तेमनी? चोक्कसथी कही शकाय के अनलॉक 5 जाहिर थई चुक्यु छे। तमाम प्रकारना राज्यनी अंदर व्यवहारो चालू थई चुक्या छे। थिएटर ने खोलवानी पण परमिशन आपी छे, परंतु खानगी क्लासीसो खोलवा माटे हजु सुधी सरकारे कोई प्रकारनी एसओपी जाहिर नथी करी। त्यारे अहींया मोटी संख्यामां कही शकाय जे खानगी ट्यूशन चलावता क्लासीस संचालको छे ते अहींया आवी पहोंच्या छे, अने खास करीने कही शकाय के अहींया जे नेताजी सुभाषचंद्र बोसनी जे प्रतिमा छे तेमने तेओ फूलहार करी रह्या छे, अने फूलहार करीने तेमनी जे मांग छे ते सरकार सामे मूकी रह्या छे। तेओनी मांग स्पष्ट छे के अमे सरकार कहेशे ते रीते क्लासीस चलावीशुं, परंतु अमने छूटछाट आपवामां आवे शुं कहेशो? खास करीने आजना विरोध प्रदर्शन छे, शुं मांग छे आपनी? अमारी मांग ए छे के अमारी एज्युकेशन इंस्टिट्यूट अमदावाद नी अंदर 2 लाख थी वधारे लोकोने विद्यार्थीओने स्वीकारे छे अने भणावे छे, अने गुजरातनी अंदर 10,000 थी वधारे कोचिंग क्लासे गुजरातना 20 लाख विद्यार्थीओने भणावे छे, अने आनी साथे गुजरातना 2 लाख परिवारनुं जीवन निर्वाह थई रह्युं छे। आ 2 लाख परिवारने अत्यारे जीवन निर्वाह करवा माटे થઈને કોઈ પણ પ્રકારના છેલ્લા 5 મહિનાથી પગાર કરવાના પણ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં પૈસા નથી। અમને શાળા સાથે મૂલવામાં ના આવે, શાળામાં હજારો લોકો આવી રહ્યા છે, હજારો વિદ્યાર્થીઓ અમારા ક્લાસમાં 15-20 વિદ્યાર્થીઓ આવે છે। અમારી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરી દેવામાં આવે, ભારત સરકારે પણ અનલોક 5 ની અંદર આ ગાઈડલાઈન આપેલી છે, તો શા માટે ગુજરાત સરકારે એને અહીંયા અમલ નથી કરતી? ચોક્કસથી, ખાસ કરીને આપ કહી રહ્યા છો કે વિદ્યાર્થીઓને આવવાની પરમિશન આપે, પરંતુ તે કોરોના ફેલાશે તો કોની જવાબદારી? કોરોના મહામારીમાં અમે પોતે પણ સજાગ છીએ અમારા વિદ્યાર્થીઓના હેલ્થ માટે થઈને, અને આજે જ્યારે ઘણી બધી વસ્તુ ખુલી ગઈ છે, કાંકરિયા લેક પણ ખુલી ગયા છે, ત્યાં પણ બાળકો જવાના જ છે, કે બલ્કી જરૂરી નથી કે ખાલી શાળા કોલેજે નહીં જાય તો કોરોના નહીં થાય, પરંતુ સરકારની જે કંઈ પણ ગાઈડલાઈન છે એમની એસઓપી છે અને અમે પાલન કરીશું, અને અમને પણ અમારા વિદ્યાર્થીઓની હેલ્થની ચિંતા છે, એટલે સરકારના દરેક નીતિ નિયમોનું પાલન કરવા માટે અમે તૈયાર છીએ। અમારે સરકારને વિનંતી છે કે જ્યારે આખું ભારત ખુલી રહ્યું હોય ત્યારે શિક્ષણને પણ ન્યાય મળે અને અમારા પરિવારને પણ ન્યાય મળે એવી અપેક્ષા છે। ચોક્કસથી, બેનરો સાથે આવ્યા છે ઇન્ડિયા અનલોક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને તારું આ પ્રકારના વિવિધ સૂત્રો સાથે અહીંયા જે શિક્ષકો છે તેઓ આવ્યા છે, અને ખાસ કરીને આપણે વધુ શિક્ષક સાથે વાત કરીશું, કાળી પટ્ટી પણ ધારણ કરી છે। શું માંગ છે, જે રીતે આપ માંગ કરો છો તે શું શક્ય છે સરકાર માટે કે કેમ? કારણ કે અત્યારે વિદ્યાર્થીઓની સેફટી સૌથી પ્રાયોરિટી પર છે, સ્કૂલો ચાલુ નથી થઈ, તેવા સંજોગોની અંદર આપ માંગ કરો છો કે ટ્યુશન ક્લાસ ચાલુ કરવા? આપ શાળાકીય શિક્ષણ એ સરકાર રાજ્ય સરકારની જવાબદારીમાં આવે છે, પરંતુ કોચિંગ ક્લાસીસ એ સ્વતંત્ર વ્યવસાયિકો છે। બાળક જે રીતે રેસ્ટોરન્ટમાં જઈ શકે છે, બાળક જે રીતે 5-15 ના સમૂહમાં ક્રિકેટ કે રમતગમત રમી શકે છે, એ જ રીતે મા બાપની પરવાનગીથી ટ્યુશન ક્લાસીસમાં પણ આવી શકવા જોઈએ। શાળા ખોલવી ના ખોલવી એ રાજ્ય સરકાર હસ્તક એ નિર્ણય છે, પરંતુ કોચિંગ ક્લાસીસને ચાલુ ન થવા દેવા એ એક રીતે અમને અન્યાય છે, અને આ મહામારીમાં આ વિકટ પરિસ્થિતિમાં જ્યારે અમારા ધંધા રોજગાર બંધ હોય છે ત્યારે અમારે અમારું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ પડ્યું છે। આથી જ અમારી વિનંતી છે કે જેમ બને તેમ જલ્દીથી કોચિંગ ક્લાસીસ ચાલુ કરવા માટે પરવાનગી રાજ્ય સરકારે આપવી જોઈએ। ચોક્કસથી, એક બેન છે જે ધરણા પર પણ અહીંયા બેસી ગયા છે, આપણે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। ખાસ કરીને આપ જોઈ શકો છો કે જે બેન છે તે ધરણા પર બેસી ગયા છે। બેન, શું કહેશો, શું માંગ છે, શું તકલીફ છે અત્યારની હાલની આપની પરિસ્થિતિ? સર, તકલીફ તો ઘરની બહુ, પરિસ્થિતિ ખરાબ છે, છોકરાઓને બહાર મમ્મી પપ્પાના ઘેર લોકડાઉન થી મૂકી રાખ્યા, અનલોક સ્ટાર્ટ થયું ત્યારે લોકડાઉન તો ઘરમાં કાઢ્યું અમે, અને છોકરાઓ બી ભણવાના છે, એમની બી ફીઓ ભારે પડે છે, અને ઘરના ઈએમઆઈ 3-4 વર્ષથી બાઉન્સ બાઉન્સ ચાલે છે, અને હજી એમાં બી ભરવામાં તકલીફ, અને ખાવા પીવા રહેવામાં તકલીફ, અને આ કોરોના ક્યાં સુધી રહેશે? અત્યારે સુધી અમે ઘણી રાહ જોઈને હવે અમે થાકી ગયા છીએ, અને કોરોના ક્યાં સુધી રહેશે, અને એ પછી ક્યારે ખુલશે, અને ક્યારે અમે અમારી રોજ
ચોક્કસથી જે બેન છે તેની જે વાત છે અને લાગણી છે તેમની વાત છે કે કોરોના અત્યારે અનલોક પણ થઈ ગયું છે, પાંચમું અનલોક ચાલી રહ્યું છે, તમામ પ્રકારની ભારત સરકારે ગાઈડલાઈન ચાલુ કરી છે, અમારી અત્યારે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. આપ જોઈ શકો છો આ જે લોકો છે કલેક્ટર કચેરી તરફ રવાના થયા છે, જે ટ્યુશન ક્લાસીસના સંચાલકો છે તે રવાના થયા છે. જી ભાવિકા. બિલકુલ જયંતિ, આભાર.